થોડી વાર માટે આપણે ભગવાનની સન્મુખ દ્રષ્ટિ કરીશું આપણે બધા અને ભગવાન પરમાત્મા આજે આપણને કઈક વિશેષ રૂપે દર્શન આપે છે. ભગવાન આજ કુંજમાં બિરાજમાન છે. ક્યારે ક્યારે પરમાત્માને પણ પોતાના ભક્તની સાથે ભક્ત પણ કહેવાય. ભગવાનને જેમની સાથે રહેવું ગમે એવા નિર્મળ ભક્તની સાથે ભગવાન બિરાજમાન થાય છે. અને એટલા માટે જ આજની એકાદશી આ એક વિશેષ મહત્વ છે. ભગવાનની આગળ બીજ ભરવો, ભગવાન જાણે કે વૃંદાવનમાં પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ પોતાના અનન્ય ભક્ત એવા રાધિકાજીની સાથે આજે આધ્યાત્મિક પણ વૈષ્ણવ ભક્તોને એવી શ્રદ્ધા છે કે આજે પણ ભગવાન તે રાધિકાજીની સાથે કુંજગલીમાં પ્રત્યક્ષ બિરાજમાન છે. જે ભક્તોની શ્રદ્ધા હોય, ઘણા વૈષ્ણવ ભક્તો એવું પણ કહે છે કે હજુ પણ એ કુંજગલીમાંથી ક્યારેક ક્યારેક પરમાત્માની બંસીનો નાદ આજે પણ સંભળાય છે. વાલા ભક્તજનો, આપણે આપણા હૃદયના ટેશનને જરા ભગવાનની સાથે મેળવી, ટ્યુન મેળવી તો આપણને પણ આજે ભગવાનના તે દિવ્ય અને અલૌકિક સુર આપણા હૃદયમાં સંભળાશે. ભગવાનને ગોતવા હોય, ભગવાનને શોધવા હોય તો ચારે બાજુ ભટકશો તો એ ભગવાન મળશે નહીં. એટલે આપણા સંતો કહી રહ્યા છે, નહીં મિલે હરી ધન ત્યાગે, નહીં મિલે રામ ધ્યાન તજે, નારાયણ તો મિલે ઉસી કો જો દિલ કા અભિમાન તજે. સર્વસ્વ ધનનું કુરબાન કરી દેશો તો એ તમને ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. આ ધ્યાન કુરબાન કરી દેશો તો એ ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. જ્યાં સુધી અહમ દેહાભિમાનનો ત્યાગ નહીં થાય ત્યાં સુધી આપણા હૃદયરૂપી કુંજમાં આવીને ભગવાન બિરાજમાન નહીં થાય. જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણા હૃદય કુંજમાં આવીને પરમાત્મા બિરાજમાન થાય તો એક જ કન્ડિશન છે કે મારે કચ્છી કહેવત છે કે તંભુ રહેતે તંથ ચડાઈ, તંભુ રહેતે તંથ ચડાઈ વળી હું દિયતા ધાવ, રામ તડે રાજી થિંધો, રામ તડે રાજી થિંધો જડે છડા જે આવું. આવું એટલે હું, હું પણ અહમ. આઈ આઈ હમણાં આપણે ગુરુજી કે પ્રવચનમાં અમદાવાદમાં બાપુનગર એપ્રોક્સ ખાતે હમણાં બે દિવસ પહેલા પ્રવચનમાં વાત કરી હતી કે અંગ્રેજીના બધા જે મૂળાક્ષરો છે બધા મૂળાક્ષરોમાં એ બધા બાકા છે, એ બી સી ડી ઈ એફ જી એચ જે ગણો બધા એકાદ પાખડું ધમેતીનો લાકડું ચૂકવું હોય પણ એક અક્ષર એવો છે એ સીધો છે. કયો છે ભાઈ? આઈ. આઈ એટલે, આઈ એટલે હું. બરાબર, હું છે ને મારો એ નડે છે
કહેવાય સીધો ના એટલે આ રીતે હું કે પહેલા તમે સીધા થાઓ તો ભગવાન આવીને કુંજમાં વિરાજમાન થાય જ્યાં સુધી તમે સીધા નહીં ચાલો હું પણ નહીં જાય અહમ નહીં જાય ત્યાં સુધી ભગવાન આપણા હૃદય કુંજમાં આવીને આપણને દર્શન નહીં આપે કાલા ભક્તજનો તો કેટલા સરસ ભાવ સભર ભગવાને તમે જુઓ કે એ વૃંદાવન કુંજની અંદર કે એકાદ વૃક્ષ ન હોય વૃક્ષ તો એકબીજા સાથે એવા સંકળાયેલા એવા એકબીજા સાથે એવી બધા જાત જાતની રેલીઓ એમાં જાત જાતના બધા પ્રેમના પુષ્પો બીજા પુષ્પો નહીં ભાઈ પ્રેમના પુષ્પો એમાં ખીલેલા હોય અને કેટલાય પ્રકારના એમાં આંબા હોય એમાં રાયણા હોય એમાં જાત જાતના હોય કે આપણું નામે ના હોય હવે પણ જાત બધા દોરા રટતા હોય અને કેસુરો તો હોય જ ભાઈ એ તો આ વસંત ઋતુના ઉદગમ અને આત્મનું પુષ્પ છે તો હોય આ બધાના પુષ્પો એ એ વૃંદાવનની એ કુંજ ગલી એ વૃક્ષોની ઘટામાં આ પુષ્પો ખીલે છે મતલબ કે આપણા હૃદયમાં સદગુણો જો ખીલે તો એવા હૃદયમાં આવીને ભગવાન વિરાજમાન થાય એનાથી પરમાત્મા સહેજ પણ છટા રહેતા નથી તો આજે આજે આવો આપણે એક વિશેષ કીર્તન બહુ પ્રેમથી સાંભળીએ આજે બંગલેને ઉંદર વાજે એ બંગલો એટલે કયો બંગલો ક્યાં આવ્યો વૃંદાવનની કુંજમે બંગલા આજના જે સ્વરૂપ જે ભગવાનના ચરિત્રના વિસ્તરણ આપણે દર્શન કરી રહ્યા છીએ મજાનું એક સુંદર કીર્તન છે બહુ ભાવ સભર આમ આવી રીતે જે કીર્તન ભક્તિમાં થોડો વિજ્ઞાન પણ થાય છે સાંભળવા ખાતર નહીં જે સંગીતમાંથી પ્રગટ તો આપણે જીલ્લો પર આખરે આપણે સાંભળીશું ઓકે.